आज हम आपको दीव किला दीव फोर्ट के बारे में जो अनबिलीवेबल जानकारी है वो हम इस वीडियो में आपको देने वाले हैं। तो प्लीज़ कंटिन्यू वॉचिंग दीव फोर्ट। गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम है डॉक्टर शरद सोनी और मैं आज आपको दीव फोर्ट, दीव में जो किला है उसके बारे में मैं आपको बहुत सी जानकारी दूंगा। ये आप देख रहे हैं, ये हम दीव किले में आ चुके हैं और आप मेरा वीडियो लास्ट तक देखें और आप मेरा जो YouTube चैनल है उसको सब्सक्राइब भी कर सकते हैं और आप देखें। आगे आगे मैं आपको दीव फोर्ट के बारे में पूरी जानकारी मैं आपको दूंगा। ये आप देख रहे हैं, ये लाइट हाउस है और बहुत सारी चीज़ें जो आप ने कभी भी देखी नहीं होगी, मैं आपको दीव फोर्ट के बारे में बहुत सारी जानकारी इस वीडियो में मैं आपको दिखाने वाला हूँ। ये आप देख सकते हैं, हम दीव किले के सब ऊपर टॉप मोस्ट में आ गए हैं। ये लाइट हाउस है, ये टॉप है, ये आप देख रहे हैं और आप समुद्र का मज़ा भी ले सकते हैं। इसमें आवाज़ आ रही है, आप मेरा वीडियो लास्ट तक देखें, बहुत सारी जानकारी आपको इस वीडियो के माध्यम से मिलेगी। हाँ, तो आगे आगे आप देखते रहिए। न्याय सर, न्याय सर, न्याय मीन्स अदालत, अदालत मतलब एक बीजू दीव मा चर्च छ, ये अलग, ये अलग, हां आ ये अलग मेन पॉइंट चल, ये मेन चर्च ये आ तो किला नु चल, किला नु वाला जो मूर्ति है, हां पर चल सेल टियांगो बेस्टन। સાંભળો સાંભળો, આપણે ચર્ચ જ હતું, અહીંયા ઈસુ ભગવાનની મૂર્તિ હતી તો લોકો મૂર્તિની બાજુમાં બેઠીને ફોટોગ્રાફી કાઢવા, એટલે ફાધરે મૂર્તિ હતી હટાવી હતી, આ તો રિનોવેશન કરેલું છે। આજે આપણે કોઈ મકાન બનાવીએ દિવાલની ઇટનેસ કેટલી હોય, 9 ઇંચ આની ઇટનેસ તમે જુઓ, હા હા, આટલી જગ્યામાં જે ટોયલેટ બાથરૂમ બને છે એટલે આ દિવાલ રાખી દે, એટલે દિવાલ હતી। પૂરા વિશ્વમાં એક નવી બીમારી આવી છે ખબર છે, કોરોના નહીં તો પૂરા જૂની રહી ગયું, કોરોના ને સિવાય સેલ્ફી, હું વોટ્સએપ બોલવા જતો તો સેલ્ફી ભૂલી ગયા, સેલ્ફી હા, આ જાડી નથી, અહીંયાથી ત્રણ લોકો મરી ચૂક્યા છે, થોડી પડી સેલ્ફી લેવા, સેલ્ફી લેવામાં પાછળ જૂતા નથી, પાછળ શું છે, પાછળ લોકો છે મોજા જે આવી રહ્યા છે ને, હવે કિલ્લો બનાવવામાં જે લોકોને પથ્થરની જરૂર પડી, બહારથી લાયા નથી, જ્યાંથી આપણે કિલ્લામાં એન્ટ્રી કરી એ જે પથ્થર નીકળ્યો એ આમાં લગાવ્યો, એ પથ્થરની સુરક્ષામાં, પણ બીજી એક સમસ્યા છે કે પોર્ટુગલથી હું સામાન ત્યાં આવતો હતો, આ જ કંઈ નજીક આવી શકતા નથી, ગાડીનું ઉંદર નથી, ગાડી દિવાલ છે ને એની પાછળ બીજી એક ચેપ્ટર ચેપ્ટરને બંધ કરી દીધું, મોટું જહાજ દૂર ઉભું રહે, નાની બોટમાં સામાન લઈને કિલ્લા અંદર આવી જાય, એટલે એનો રસ્તો થઈ ગયો, પણ એ જ પથ્થર સાતની અજાયબીમાં જેવો ફેરી કહેવામાં આવે છે, કેમ કે આટલો મોટો એરિયો છે પણ નીચેમાં કોઈ દિવાલ નથી, આખા પથ્થરની પણ કિલ્લો છે। લોકો એમ કહે છે કે પોર્ટુગલે દીવ દમણ ગોવા પડતા અત્યારે ખોટી વસ્તુ છે, મેં કોઈ ચોપડીમાં વાંચ્યું હોય તો મુંબઈ પોર્ટુગલનું હતું, મુંબઈ પોર્ટુગલ એ અંગ્રેજોને કન્યાદાનમાં આપેલું છે, પોર્ટુગલની છોકરી હતી, અંગ્રેજનો છોકરો હતો, હાલકુંજાને લગ્ન થયું તો પોર્ટુગલે અંગ્રેજોને મુંબઈ કન્યાદાનમાં આપ્યું અને મુંબઈ 7 ટાપુ હતા, પણ અંગ્રેજોએ તમે જુઓ તો અત્યાચાર કર્યા હતા, ત્યારે પોર્ટુગલે બધા કળાનો ભેદ રાખ્યો નથી। અત્યારે ઘણા લોકો અમને એમ કહે છે કે તમે ભારતવાળા એને પોર્ટુગલના વખાણ કરો છો, પણ એ વખાણ કરવા લાયક છે એટલે એના વખાણ કર્યું છે, ઇંગ્લેન્ડ તમને કેમ સ્વીકાર નથી કરતું, પોર્ટુગલ અમને સ્વીકાર કરે છે, તમે જેનું ખાઈએ છીએ એના જ ગુણ ગાવા પડે ને, તો તમે જાઓ તો ત્યાં અહીંયા રહો, એના કરતાં ત્યાં તમને નોકરી ધંધો એ લોકો ના આપી દે, આપે ને, મારે ત્યાં જવું નથી, મારી દીકરી જમાય છે બહુ છું,
લાઇટ હાઉસ ક્યારે બન્યું? 19 ડિસેમ્બર 1999 અને લાલકૃષ્ણ અડવાણી અહીંયા ઉદઘાટન કર્યું હતું. આ વ્હાઇટ કલર વાલે આ વ્હાઇટ કલર છે. એ સમયમાં લાઇટ હાઉસની બાજુમાં લાકડાનો મોટો સ્તંભ હતો. એ પોર્ટુગલ સમયમાં રાષ્ટ્રીય ઝંડો એલકોન ત્યાં લહેરાવવામાં આવતો હતો. પણ ભારતમાં આવ્યા પછી બધું કાપી નાખી પણ હતું, પણ એની નિશાની તો છે જ. દીવના ગાડી નંબર તમે જોયા DD02. મેં 4 D બનાવ્યા છે, દીવ, દરિયો, દારૂ અને દોલત. દીવ, દરિયો, દારૂ અને દોલત અહીંયા અહીંના તમને ભાગ્યું છે. દીવની તો ભિખારી જોવા મળશે, અગર કોઈ મળશે બી ને તો ગુજરાતમાંથી આવ્યો હશે. દીવની અંદર 80 વર્ષની જોશીભાઈ હશે ને તો કોઈના ઘરની અંદર વાસણ સાફ કરવાનું, ઝાડુ પોતાનું કામ કરશે, પણ ભીખ માંગે નહીં. કેમ કે પોર્ટુગલ સમયમાં કોઈ ભીખ માંગતું નહોતું, અત્યારે પણ અહીંયા કોઈ ભીખ માંગે નહીં. ને દીવના માણસો જિંદગીમાં હિંમત હારતા શીખ્યા નથી. અમારા પગ તૂટેલા છે, અમારા સરિયા છે, હાથ કોઈ બીમારી નથી, હાથ મારો અકસ્માતે બળી ગયો છે. સ્ટવ આવે ને, સ્ટવ જે ફાઇટ હતો એની અંદર હાથ પડી ગયો. 2002ની અંદર સાબરમતી ટ્રેન બાલી હતી ગોધરા કાંડ હું વડોદરા મળ્યો હતો. એમને આવી રીતે ઉભો રહેવાની આદત છે, ને જેને ક્યાંથી ગોળી આવો જો આંગળી નીકળી ગઈ. અહીંયાથી ગોળી ઘૂસી પેટ ફાડીને બહાર, ત્યાં ગોળી લાગીને ત્યાં ફક્ત કાણું થાય, જ્યાં નીકળે ને ત્યાં ફાડી નાખે. એટલા પર છોકરા હિંમત હારતા નહીં, ગમે તેવી મુસીબત આવે ને ચટ્ટાન બનીને એમનો સામનો કરો. જ્યારે કોઈ હિંમત હારી જાય છે ને જિંદગી હારી જાય છે. હારવું નથી, મુસીબતનો સામનો કરતા શીખો તો તમે જિંદગીમાં કયો વાર પાછા નહીં પડો. આટલા બધા બનાવવા માર્ગો બન્યા છે તો બીજો ફાડે હવે અમુક તો પ્રોસેસ થતી હશે ને, તરત તમને મળી જાય? તરત નહીં, મને પ્રૂફ આપવું પડે. અચ્છા, ખાલી એટલે તમારા વર્ષો વીતી છે. અમારે અઠવાડિયે 2-4-5 દિવસની અંદર અમારું તૈયાર થઈ જાય. તૈયાર થઈ જાય ડોક્યુમેન્ટ બંધ છે, અંદર નહીં જવા દેતા. યે ઉપર આપ દેખ રહે વો લાઇટ હાઉસ હે, યે લાઇટ હાઉસ યે આપ દેખ રહે વો દીવ કા લાઇટ હાઉસ હે. યે ભાઈ જો હમકો સમજા રહે થે વો ગાઈડ થે ઇસકે. વેલકમ વેલકમ, થેન્ક યુ. હુમલો બનાવવાનું કારણ એ છે કે આની પર કોઈ હુમલો કરે, હુમલા કરવાનો એક જ રસ્તો હતો, દરિયા માર્ગે. અને કિલ્લો જે છે 56,700 મીટરમાં ફેલાયેલો છે, પણ આ કંઈક પહાડની ઉપર છે, નીચેથી કોઈ ફાઉન્ડેશન છે નહીં. આ પોતાની સુરક્ષા માટે જ આ કિલ્લો બનાવવામાં આવેલો હતો. અને 7મી અજાયબીમાં તાજમહેલ છે, એવી રીતે 7મી અજાયબીમાં પોર્ટુગલની 7મી અજાયબીમાં દીવનો કિલ્લો અને ગોવાનું ચર્ચ આ પોર્ટુગલની 7મી અજાયબી માનવામાં આવે છે. લોકો કહે છે કે પોર્ટુગલે દીવ દમણ ગોવા પર રાજ કર્યો, ખોટી વસ્તુ છે. મુંબઈ પોર્ટુગલનું હતું, મુંબઈ પોર્ટુગલે અંગ્રેજોને કન્યાદાનમાં આપેલું છે. પોર્ટુગલની છોકરી હતી, અંગ્રેજનો છોકરો હતો, એ લોકો જ્યારે મેરેજ થયું તો પોર્ટુગલે અંગ્રેજોને મુંબઈ કન્યાદાનમાં આપેલું છે. અને મુંબઈ એ સમયમાં 7 ટાપુ હતા. આ કિલ્લાનું મહત્ત્વ એ જ છે કે આની પર કોઈ હુમલો કરી શકતો નથી, કેમ કે આખા પહાડની ઉપર આ કિલ્લો બનાવવામાં આવેલો છે. તને બાજુ દરિયો જ છે. અને દીવની 3 જગ્યા એવી છે જે એઆઈસીમાં લાગે છે, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં. દીવનો કિલ્લો, દીવનું ચર્ચ અને પારસી બંગલી. તો 3 જગ્યા પર કોઈ પિક્ચરનું શૂટિંગ કે કોઈ સિરિયલનું શૂટિંગ હોય તો એમની પરમિશન અહીંયાથી નહીં, આખા ગુજરાતનું હેડ ક્વાર્ટર્સ વડોદરા છે, એ લોકોને પરમિશન વડોદરાથી લેવી પડે છે. અને કિલ્લો જેને બનાવ્યો છે એનું નામ છે નુન્હો ડી કુન્હો, ફર્સ્ટ ગવર્નર જેને કિલ્લાનું નિર્માણ કર્યું હતું. તો અત્યારની જે આ કલેક્ટર ઓફિસ જે છે એનો પેલેસ હતો, એ ત્યાં રહેતો હતો. અહીંયા ઓનલી ફોર સોલ્જર રહેતા હતા. અને કિલ્લાની અંદર તમે જો દરેક જગ્યા પર રેમ્પ છે, કોઈ જગ્યા પર પગથિયા નથી. પગથિયા નથી તેનું કારણ એ છે કે સમયમાં ઘોડાઓની પર સામાન ચડાવવામાં આવતો. જો પગથિયા હોય તો ચડી શકે નહીં, એટલે આખા કિલ્લામાં દરેક જગ્યા પર રેમ્પ જ છે. આ અમારા કિલ્લાનો ઇતિહાસ છે. અને કયા કયા પિક્ચર અહીંયા થયા છે શૂટિંગ? છેલ્લે અહીંયા કાયપો છે, આપણે પિક્ચરનો ઘણા બધા શૂટિંગ થયેલા છે, પણ અમને એમાં ઇન્ટરેસ્ટ નથી. પણ લાસ્ટમાં થયો કાયપો છે. કાયપો છે નું શૂટિંગ આવી છે. કાયપો શૂટિંગ અહીંયા થયું. બીજું કયું? બીજું કોઈ પિક્ચર શૂટિંગ નું? કયામત પિક્ચર અહીંયા આખું, કયામત પિક્ચર આખું અહીંયા બનેલું છે. કયામત પિક્ચર તમે જોશો એટલે તમને યાદ આવી જશે કે આ જગ્યા અમે જોયેલી છે. મેન કયામત પિક્ચર એ ફેમસ કરી દીધો કિલ્લાને. ઝાડનું કહેતા હતા અજય દેવગન. અજય દેવગન, હા, અજય દેવગનનું કયામત પિક્ચર. કયામત પિક્ચર એ અજય દેવગને દીવાને દીવના કિલ્લાને ફેમસ કરી નાખેલો છે. આ છે અમારું મહત્વનું. બરાબર બરાબર. બીજું કોઈ ખાસ હોય તો મહત્વનું? અહીંયા હોકાના ઝાડ આવે છે,
આવકારના ઝાડ બે જાતના હોય છે, નળ અને નાળી. દેખાવમાં બે સેમ જ હોય છે, પણ નાળીની ઓળખાણ છે કે જેમાં ફળ આવે છે એ નાળી છે. ભાઈ ફળ ખાવામાં કામ લાગે, ખાવામાં સાધારણ મીઠા લાગે, પણ એની અંદર જે ગોટલી છે એટલી તાકાતવાળી છે કે 8-10 ટન માલ ભરેલો ટ્રક આગળ એની પર ચડી જાય તો ગોટલી તૂટતી નથી. પણ એ ગોટલી દીવની અંદર નાના નાના ગામડા છે એ લોકોને કામ લાગે છે. રોટલા બનાવવા માટે જે રસોઈ બનાવે છે તો અમે લાકડાની બદલે ગોટલી વાપરીએ છીએ, એ લાકડાથી વધારે સમય ચાલે છે. આ ઝાડનું આયુષ્ય એટલું મોટું છે કે છોકરાના છોકરા એના છોકરા એના છોકરા પણ જોઈ શકતા નથી, અને 450-500 વર્ષ થાય ત્યારે આટલું મોટું થાય છે. અને સરકારે એની પર પ્રતિબંધ કર્યો છે કાપવા ઉપર. નાગવા બીચ પર અમુક હોટલ છે, 3-star હોટલો છે, એના કમ્પાઉન્ડમાં છે તો આમ દિવાલ બનાવી લે છે, પણ જ્યાં ફરતી લાઇટ મૂકવામાં આવે છે પણ એને કાપવામાં આવતું નથી. કેમ કે આ ઝાડ જે છે અમારે દીવની સુંદરતા છે. આ ઝાડ તમને દીવ સિવાય બીજે જોવા નહીં મળે. ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. अब मैं ये दीव में आ थी और मैं ये लाइट हाउस में पहुंच भी गई हूँ. मेरी फैमिली भी आई है, देखिए मेरी दीदी है, भाभी आई है, मेरी भाभी मोबाइल देख रही है, मेरी दादी भाई है और ये मेरी निशा दीदी है, देखिए आपने देखा ना, मेरी जीजा जी भी आए हैं, मेरी जीजा जी भी तो है. हम लोग यहाँ पे दीव में घूमने आए. एक्चुअली हम लोग को गुजराती है पर इंट्रोडक्शन हिंदी थी करियो. अहीं बहुत मजा आए छे, बहुत ऑसम प्लेस छे. अने हम मेन तो दीवना फोर्ट में आए छे. दीवमां मॉनसून सीजन में ना आवुं जोईए बिकॉज त्यां आपणे सीनी मजा नथी लई सकता, ए लोको दरियामां नथी जवा देता, सो डोंट कम इन मॉनसून. बट हाँ, अहीं फोर्ट में बहुत मजा आए छे. अमे बधुं सीनी जे एन्जॉयमेंट हती बधी अहीं फोर्ट में आईने पूरी करी लीधी छे. बाय, थैंक यू. लाइट हाउस के ऊपर और मैं अपने फैमिली के साथ आई हूँ. ये मेरी मम्मी है और मेरे पापा ने आपको कुछ जानकारी बताई थी, उसको आपने ध्यान से सुना होगा जरूर. इसलिए ये मेरी दीदी आई है, देखिए मेरी दीदी, उसने दुपट्टा लटकवाया है, हमको बहुत मजा आ रही है. यहाँ दूर से कितना सारा दरिया दिख रहा है. यहाँ बहुत तेज हवा चल रही है. सकते हो, बस आप देख ही सकते हो. आपको समझ आए मेरी बात? लाइट हाउस है, मैं उसके ऊपर जा रही हूँ, लेकिन आप नहीं जा सकते लाइट हाउस के अंदर, क्योंकि आपको लाइट हाउस कोरोना वायरस के बदले के लिए आपकी फोटो खींच सकते ઉપર નહીં ચાલી.
यहाँ पे सीढ़ी है किले में चढ़ने की। यहाँ पे देखिए सब ऐसे हुए हैं, देखिए देखिए मम्मा, ये देखिए मेरी बाबी, देखिए मेरी दीदी रानी बैठी हुई है, रानी बनकर दीदी बैठी हुई है, मजा आ जा रही है हम सबको यहाँ पे। अभी देखिए यहाँ पे दूर से तालाब दिखेगा आपको थोड़ा बहुत, तालाब नहीं है दरियो है बेबी, ये दरियो है, सी वाटर, सी वाटर दरियो आप कुछ भी कह सकते हो। देखिए ऊपर चल गए, देखिए ये लोग देखिए दीदी है, ये जी हम लोग, ये मेरे अधिक है, ये मेरी भाभी है, बहुत सारी दूर जगह है। देखिए कितना बड़ा है, अभी आप कोरोना वायरस है इसलिए आप ऊपर नहीं जा सकते। देखिए सारे लोग हैं, देखिए सीढ़ी है यहाँ पे, यहाँ पे भी सीढ़ी है, रंगा दिखा है वहाँ पे, आप नहीं चल सकती क्योंकि वहाँ पे सीढ़ी नहीं है। देखिए कुछ लोग फोटो भी पा रहे हैं यहाँ पे, कुछ लोग ऊपर भी चढ़ गए हैं और कुछ कुछ बोट बोट भी चल रही है। देखिए दूर से बोट, दो मिनट के लिए यहाँ बैठे, दो मिनट।